નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. બીન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર પાટણથી અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે. પાટણ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ દાદુજી ઠાકોર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મળતિયાઓ દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ દ્વારા બે ફોર્મ ફી વધારી પ્રેસ યોજાઈ. પાટણ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ દાદુજી ઠાકોરે આજરોજ જૂના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ યોજીને પત્રકારોને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મળતિયાઓ દ્વારા સેલ્ફ ફાઇનાન્સની કોલેજો દ્વારા તેમની સાથે મેળાપીણા કરી અને આશરે 25 જેટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી બેફામપણે ફી વધારો લેવામાં આવ્યો. ઓનલાઈન મેરિટ સીટો ભરવા યુનિવર્સિટી મેનેજમેન્ટો દ્વારા કોઈપણ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો ના હોવા છતાં 25થી વધારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી પ્રક્રિયા કરી એચએનજીયુ યુનિવર્સિટીના નીતિ નિયમો વિરુદ્ધ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી જે ન્યાયસંગત નથી. એચએનજીયુ યુનિવર્સિટી દ્વારા 15% કોરોના વાયરસ મહામારીના કારણે ફી માફીની જાહેરાત કરવામાં આવી હોવા છતાં કોલેજોએ મનસ્વીપણે ફી માફી આપેલ નથી, જેની જાણકારી એનએસયુઆઈના પ્રમુખે માહિતી આપેલ છે. તેમજ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં એક જ ગેમ્સમાં 2-3 કોલેજો બેટમેટ ચલાવવામાં આવી રહેલ છે, જેમાં અપૂરતો સ્ટાફ છે અને તેઓ દ્વારા બેવડો પગાર ચૂકવાઈ રહેલ છે. આ બાબતે અમુક કુલપતિએ લેખિતમાં જાણ કરી આ તમામ ગેરરીતિરૂપી ભ્રષ્ટાચારને રોકવા માટે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે અને જો તેને રોકવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે યુનિવર્સિટીમાં ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તંત્ર એક પ્રેસ યાદીમાં પ્રમુખે જણાવેલું હતું. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે આજ રોજ પાટણ જિલ્લાની સો દ્વારા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર ચર્ચાસ્પદ મુદ્દાને લઈ અને જે બીએડ એમએડ ની અંદર જે વિદ્યાર્થીઓ એના ભારતીય દ્વારા યુનિવર્સિટીના દ્વારા બે ફોર્મ ફી જે ઉઘરી રહ્યા છે એ બાબતને લઈ અને આજે મીડિયાના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ અને એમાં પરિપત્ર પણ કર્યો 15% એ પણ હજી યુનિવર્સિટી દ્વારા 100 રૂપિયાનો ગોફાણી અને રૂપિયો પણ આપ્યો નથી અને આવી કોરોનાની કપરી પરિસ્થિતિ છે તો ગરીબ વિદ્યાર્થીઓ 1.5 લાખ કેવી રીતે ભરી કે એ બાબતમાં આજ અમે કુલપતિશ્રીને આગળ પણ રજૂઆત કરી અને અત્યારે રૂબરૂ પણ અમે એમને ફરિયાદ પણ કરવા જવાના છીએ. યુનિવર્સિટીમાં યોગ્ય નિર્ણય નહીં લે આ બાબતને લઈ તો અમે વાલી સાથે રાખી અને યુનિવર્સિટીમાં ઘેરાવ પણ કરીશું અને આવી તો 25 જેવી કોલેજો છે કે જે બેફામ ફી ઉઘરાવી રહ્યા છે. પાટણ જિલ્લા એનએસએ પ્રમુખ દાદુજી